500 કરોડ નો માણસ હોય કે 5000 કરોડ નો માણસ હોય, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન, ધંધામાં નીતિમત્તા ચૂક્યા તો સ્ટ્રેસ આવશે. એક વાર ચાલી જશે, બે વાર ચાલી જશે. જેમ ટ્રાફિક લાઇટ્સમાં રેડ લાઇટ હોય, એક વાર નીકળી જાઓ, બે વાર નીકળી જાઓ, પાંચ વાર નીકળી જાઓ, પણ એક વાર જયારે એક્સિડન્ટ થાય ત્યારે. એમ ધંધામાં અનીતિ એ થશે તો એક દિવસ તણાવ આવશે, જરૂર આવશે. પ્રતિસ્પર્ધી તરફથી આવશે, પાર્ટનર તરફથી પણ આવી શકે, ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવી શકે, અને બધું જ થઈ શકે. આપણે તો અહીંયા બેઠા છીએ, શું છીએ? સત્યમ કંપનીના માલિક રામાલિંગા રાજુ, 8000 કરોડનો માણસ, સત્યમ કમ્પ્યુટર્સ. એવું કહેવાય છે કે અનૈતિક પ્રેક્ટિસિસ કરી, આપણે કંઈ કેસની ડિટેલ્સમાં નથી જતા, પણ ટુડે ઇઝ ઇન જેલ, આજે જેલમાં છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય એટલે તમને કંઈ અસત્ય પ્રેક્ટિસિસ કરવાનો અધિકાર નથી મળી જતો, હુએવર યુ આર. અને રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ છે 7 વર્ષની, ચટાઈ ઉપર સુવાનું જેલમાં, જેલનો ખોરાક જ ખાવાનો 7 વર્ષ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ. રજત ગુપ્તા ધ ફેસ ઓફ કોર્પોરેટ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ, આઈઆઈટી ખરગપુર ગ્રેજ્યુએટ, હાર્વર્ડ MBA, મેકિન્સીના ડિરેક્ટર, ગોલ્ડમેન સેક્સના ડિરેક્ટર, પશ્ચિમ જગતમાં ભારતનો વ્યવસાયી ઇમેજ એટલે રજત ગુપ્તા, 40 વર્ષની કોર્પોરેટ ઇમેજ. જે રીતે ન્યૂઝપેપર્સમાં રિપોર્ટ્સ આવ્યા છે, જે રીતે કોર્ટના પ્રોસિડિંગ્સ થયા, એક 5 સેકન્ડની અનૈતિક પ્રેક્ટિસ અત્યારે એ જેલમાં છે. હી જસ્ટ મેડ અ 5 સેકન્ડ મિસ્ટેક. એવું કહેવાય છે કે દુનિયાના સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટે ગોલ્ડમેનને ઓફર કરી કે આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ માય પર્સનલ $5 બિલિયન. એમને $5 અબજ લેવા કે નહીં એની માટે ગોલ્ડમેન બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ, અને એ મીટિંગમાં નક્કી થયું કે આપણે સ્વીકારવા. હવે એવું કહેવાય છે, ફોન કોલ સ્ટ્રેક થયા પછી કે મીટિંગમાંથી બહાર નીકળ્યા પછી રજત ગુપ્તાએ મોસ્કો રશિયાથી અમેરિકા એક ફોન કોલ કરી લીધા, કારણ કે બીજે દિવસે સવારે એનાઉન્સમેન્ટ થાય કે વોરેન બફેટના $5 બિલિયન ગોલ્ડમેનમાં આવે છે એટલે શેર્સના ભાવ રાઇઝ થાય, એટલે ડિફરન્સ 24 કલાકમાં જ બહુ મોટો મળે. થયું. Next day, when the announcements were made, Goldman stocks rose, reached the sky. And Sanjay lokoe bada millions of dollars na shares vecha and millions of dollars kamana. Sari buddhi kevay ne? Avi ekad tip hath ma avi jaye to maja ave ne dhando karvani. Skoda mathi Mercedes ma avi javay ne? Porsche upar avi javay ne? અનૈતિકતા લાંબી ચાલતી નથી, થોડીક ચાલશે શરૂઆતમાં, લાંબી નહીં ચાલે. યુ હેવ ટુ પે બેક. આ પૃથ્વીનો સિદ્ધાંત છે, તમે જે અનૈતિક પ્રેક્ટિસિસ કરી હોય તમારે પાછી આપવી જ પડે. પ્રીત ભરારા નામના એક ગવર્મેન્ટ એટોર્ની એટ મેનહટન, હી ટ્રેક્ડ આઉટ કે એવું કેવી રીતે બને કે કોઈ એક વ્યક્તિ મિલિયન્સ ઓફ ડોલર્સના શેર એક દિવસમાં ખરીદે, બીજે દિવસે એ શેરના ભાવ 1.5 ગણા થાય અને પાછા સાંજે વેચે. આ વ્યક્તિ પાસે કંઈક ઇનસાઇડ ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. ટ્રેક ડાઉન થયું, ફોન કોલ્સ થયા, અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ એવા ઊભા થયા, વકીલની ભાષામાં સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ, કે એમણે આ ફોન કોલ કરેલો છે, કબૂલ કર્યું. હી વોઝ કન્વિક્ટેડ. આફ્ટર કન્વિક્શન હી વોઝ સેન્ટેન્સ્ડ. એમના પાર્ટનર રાજા રત્નમ, જેણે એક્ચ્યુઅલ ખેલ કરીને તો 11 વર્ષની સજા થઈ છે, અત્યારે ભોગવે છે, હજી 3-4 વર્ષ જ પૂરા થયા છે. અને રજત ગુપ્તા માટે દુનિયાના પ્રતિષ્ઠિત 500 મહાનુભાવો, દુનિયાના 200 દેશોમાંથી, જેને રજત ગુપ્તાએ ઘણી બધી સામાજિક મદદો કરી હોય, ઘણી બધી NGOsને મદદ કરી હોય, એ બધાએ US લો એન્ફોર્સમેન્ટમાં, US જ્યુડિશિયલ સિસ્ટમમાં કાગળ લખ્યા કે આને સજા મિનિમાઇઝ કરજો, આ વ્યક્તિએ
આફ્રિકામાં એક અનાથ આશ્રમ ખોલ્યું છે, આ વ્યક્તિએ આ દેશમાં આ મદદ કરી છે, આ વ્યક્તિ આ દેશમાં આ મદદ કરી છે, તો એ 2 વર્ષની સજા તો થઈ. અને જ્યારે યુએસ કોર્ટમાં જજે જજમેન્ટ આપ્યું, મિસ્ટર રજત ગુપ્તા યુ આર કન્વિક્ટેડ ઓફ ધ ચાર્જીસ એન્ડ યુ આર સેન્ટેન્સ ફોર 2 યર્સ ઇમ્પ્રિઝનમેન્ટ, ત્યારે રજત ગુપ્તા પેક્ડ કોર્ટરૂમની અંદર એક અક્ષર બોલી ના શક્યા, દ્રષ્ટિ નીચી પડી ગઈ, 2 આંખમાંથી આંસુ ચાલી ગયા, અને એક વાક્ય બોલ્યા જે વિશ્વ પ્રસિદ્ધ થયું, જે અહીંયા બેઠેલા તમામ વેપારી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બિઝનેસમેન યાદ રાખવા જેવું છે. રજત ગુપ્તા એક વાક્ય બોલ્યા, માય 40 યર્સ ઓફ કોર્પોરેટ ઇમેજ હેઝ ગોન ડાઉન ઇન ડ્રેઇન ઇન 5 સેકન્ડ્સ. તમારી 40 વર્ષની કારકિર્દી 5 સેકન્ડમાં ખલાસ થઈ શકે છે. Your 40 years of image building can go down in drain in 5 seconds if you go for unethical practices. અત્યારે કેટલા તણાવમાંથી પસાર થતા હશે. 7 વર્ષની રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ રામલિંગા રાજુ, જે વ્યક્તિ રાજાની જેમ પૃથ્વી ઉપર રહેતા હોય એને ચટાઈ ઉપર સુવાનું, ઓછો તણાવ ચાલતો હશે અત્યારે? સ્ટ્રેસ કેટલો જતો હશે? એમના પત્ની સંતાનો સગાવાલા એને સમાજમાં મોઢું દેખાડવું, લોકોની વચ્ચે રહેવું, સ્ટ્રેસફુલ. રજત ગુપ્તાને અત્યારે કેટલા સ્ટ્રેસમાંથી પસાર થતા હશે. શોર્ટકટ્સ ઘણા બધા ધંધામાં મળશે, પણ એ શોર્ટકટ કોઈ દિવસ અપનાવશો નહીતર યુ વિલ ઇન્વાઇટ લોટ ઓફ સ્ટ્રેસ. દેટ ઇઝ કોલ્ડ એથિક્સ. જબરજસ્ત તણાવ આવશે અને એ તણાવમાંથી બહાર નીકળવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થશે. You will drown, your family will drown. તમે ડૂબશો, તમારું કુટુંબ ડૂબી જશે, તમારી પેઢી ખલાસ થઈ જશે અને ધંધો ચોપટ થઈ જશે. એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન કે જીવનમાં સ્ટ્રેસ આવે છે એનું કારણ અનએથિકલ બિઝનેસ પ્રેક્ટિસિસ, કોઈ દિવસ ના કરવી. અત્યારે હું તમને જે વાત કરું છું તમને કદાચ સામાન્ય લાગે છે, કારણ કે તમને એમ થાય એક પડીકું આમ દીધું ને એક પડીકું લીધું. એમાં શું મોટી વાત છે? પણ ઇટ કેન હેપન ટુ એનીબડી એની ટાઈમ, ગમે તે વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે. ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, સ્ટીફન કોવી હતા, અત્યારે રોગ મેન્ડીનો છે, જીમ કોલિન્સ છે, કેન બ્લેન્ચાર્ડ છે, આ બધી વ્યક્તિઓ 1 કલાક બોલવાના $1,00,000 ચાર્જ કરે છે. દેટ ઇઝ ઓલમોસ્ટ 60 લાખ રૂપીઝ ફોર 1 અવર, એટલે કે 1 મિનિટ બોલવાના $1,00,000 ચાર્જ કરે છે. અને સામે ઓડિયન્સમાં કોણ બેઠું હોય? Fortune 500 કંપનીઝના સીઈઓઝ અને એમડીઝ અને ચેરમેન્સ વિદ્યાર્થીની જેમ બેઠા હોય 6-6 કલાક આ લોકોની સામે. 1 મિનિટ બોલવાના $1,00,000 ચાર્જ કરે છે, છતાં એમની અપોઇન્ટમેન્ટ 6-6-8-8 મહિના સુધી નથી મળતી. અને સામે ઓડિયન્સમાં વિદ્યાર્થી તરીકે Fortune 500 કંપનીઝના સીઈઓઝ બેઠા હોય, જે લોકો દર વર્ષે 10,000 કરોડનો વહીવટ કરે છે, 25,000 કરોડનો વહીવટ કરે છે, 50,000 કરોડનો વહીવટ રમતા રમતા દર વર્ષે કરે છે, 1,00,000 કરોડનો વહીવટ રમતા રમતા કરે છે, ને એ બધા વિદ્યાર્થીની જેમ એમની સામે બેઠા હોય, ત્યાં માણસ બોલતા શું હશે? સમજાવતા શું હશે? શીખવાડતા શું હશે? જે તમે અત્યારે FOC મફતમાં સાંભળી રહ્યા છો એ તમે અત્યારે FOC જે સાંભળો છો ને, આટલું જે લોકો શીખવાડે છે કે મહેરબાની કરીને કંઈ ખોટું કરતા નહીં. એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર સ્ટ્રેસ ટુ કમ ઇન લાઈફ ઇઝ અનએથિકલ પ્રેક્ટિસ. જીમ કોલિન્સ હમણાં પુસ્તક લખ્યું છે, દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ કહેવાય છે, હાઉ ધ માઇટી ફોલ, કે માનધાતાઓ પૃથ્વી ઉપર ધૂળ ચાટતા કેવી રીતે થઈ ગયા. એમાં પ્રસંગો લખેલા છે કે એવી વ્યક્તિઓ જે પૃથ્વી ઉપર પગ મૂકે ને પૃથ્વી ધ્રુજે, એવી વ્યક્તિઓ કે જે સવારના પોરમાં ધારે તો 5,000 કરોડ વોલ સ્ટ્રીટમાં નાખી શકે, શેરબજારને ધ્રુજાવી નાખે. એક સાથે 5,000 કરોડ નાખે એટલે શેરબજાર કેવું ધ્રુજે. એવી વ્યક્તિઓ જે મેનહટનમાં 50મા માળે બેઠા બેઠા એક ફોન કોલ કરે ને આફ્રિકામાં આખી ગવર્મેન્ટ ફેરવી નાખે. હી કેન ટોપલ અ ગવર્મેન્ટ બાય 1 ફોન કોલ. આવી સત્તાધીશ વ્યક્તિઓ, આવા માનધાતાઓ કેમ ધૂળ ચાટતા થઈ ગયા?
કેમ રસ્તા ઉપર રખડતા થઈ ગયા, કેમ જેલના સળિયા ગણે છે, કેમ ભૂખે મરે છે. રિયલ લાઈફ પ્રસંગો છે આ બધી. એક હતો રાજાની કદી રાણી એવી વાર્તાઓ નથી. આ જીમ કોલિન્સનું પુસ્તક વાંચવા જેવું, એક દિવસ એનો સેમિનાર કરવા જેવો છે. હાઉ ધ માઇટી ફોલ, માનધાતાઓ પૃથ્વી ઉપર કેવી રીતે ધૂળ ચાટતા થઈ ગયા. 300 પાનાનું એ પુસ્તક છે, પણ હું તમને એક લાઈનમાં જીસ્ટ આપી દઉં. એનો મતલબ એવું નહીં કે નહીં વાંચતા, વાંચજો, પણ એક લાઈનમાં હું તમને જીસ્ટ આપી દઉં વોટ ધીસ 300 પેજીસ. અને જીમ કોલિન્સ, જેમને દુનિયાના 500 Fortune 500 કંપનીઝના એક્ઝિક્યુટિવને ટ્રેનિંગ આપી છે, એ 30 વર્ષના એમના અનુભવ પછી એમણે આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકમાં એમણે વિવિધ વિવરણ કર્યું છે. એમાંનું એક વાક્ય સાર રૂપે હું તમને કહું છું. જીમ કોલિન્સ એક વાક્ય શીખવાડે છે, વાય ધીસ માઇટી પીપલ ફેલ, આ મહાન વ્યક્તિઓ કેમ પૃથ્વી ઉપર ધૂળ ચાટતા થઈ ગયા. હી રાઇટ્સ, અનડિસિપ્લિન્ડ પરસ્યુટ ફોર મોર, વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં સિદ્ધાંત, નીતિ અને નિયમને નેવે મૂક્યા. આ એમનો અનુભવ છે. વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં સિદ્ધાંત, નીતિ અને નિયમને ગેલછે એ બાજુ પર મૂક્યા એટલે ધૂળ ચાટતા થઈ ગયા. યુ કાન્ટ પ્લે વિથ એથિક્સ, સિદ્ધાંતો સાથે કોઈ દિવસ રમાય નહીં. પદ્ધતિ બદલી શકાય, પ્રિન્સિપલ્સ નેવર ચેન્જ. કાર્ય પદ્ધતિમાં સુધારો આવી શકે, સિદ્ધાંતોમાં કોઈ દિવસ નહીં. હા, પાવર પ્લે ક્રિકેટમાં બદલાય, હવે 2 ફિલ્ડરે બહાર રહેવું 30-yard સર્કલમાં, પછી કે હવે 3 રહી શકે, એ બધું થોડું બદલાય, પણ 3 સ્ટમ્પના 4 સ્ટમ્પ ના થાય. અને એ વાતને કોઈ દિવસ પ્રશ્ન પણ નહીં પૂછવાનો. નેવર આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ બેઝિક્સ એન્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફ લાઈફ. ઘણી બધી જગ્યા અમે સેમિનાર્સમાં જઈએ, લોકો ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછે, ભગવાન હશે કે નહીં, ભગવાન છે એની ખાતરી શું, કોણે આનું ઇન્વેન્શન કર્યું. ડોન્ટ ક્વેશ્ચન ધ ફંડામેન્ટલ્સ. સિદ્ધાંત સિદ્ધાંત જ રહે છે. તમે બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર જાઓ, તમે એમ કહો કે પહેલાં મને સમજાવો કે આ 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા, એ નક્કી કરવા માટેની કમિટી કોણે રચી, કમિટીમાં કોણ કોણ હતું, અને એણે જે લખાણ પ્રેઝન્ટ કર્યું એ એક્સેપ્ટ કર્યું એ કમિટી કોણ હતી. 2 કેમ નહીં 4 કેમ નહીં, 3 સ્ટમ્પ નક્કી કેવી રીતે થાય એનો ઉત્તર પહેલાં મને આપો, પછી હું બેટિંગ કરવા ક્રીઝ ઉપર જઉં. તો બાકીના 11 ખેલાડીઓ શું કહે? જો બધા ઈશારો કર્યો કે ભાઈ અમને શાંતિથી મજા લેવા દે, તું બહાર નીકળ. તમે ચેસ રમવા બેસો ને એમ કહો મારો હાથી તો આડોય ચાલશે, ઊભોય ચાલશે, અઢીએ ચાલશે, બધું ચાલશે, તો સામેવાળો શું કહે? તો આપણે રમવાની મજા આવશે નહીં. રમવાની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રમવાની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે, એમ ધંધા અને કમાણીની મજા લેવી હોય તો મૂળભૂત સિદ્ધાંતોને સ્વીકારવા પડે. યુ કેન નેવર ગો ફોર અનએથિકલ પ્રેક્ટિસિસ. અને અનએથિકલ પ્રેક્ટિસિસ કરવા જાઓ તો ભલે તમે 1000 ઘર બાંધ્યા હોય ને લાખોના સહારા હોય, તો પણ તમે તિહારમાં 2 સહારા થઈ શકો છો. હુ એવર યુ આર, તમે લાખો લોકોના સહારા હો તો પણ તિહારમાં 2 સહારા રહી શકો છો. 10,000 કરોડનો માલિક હોય ને એને પણ ચટાઈ ઉપર સૂવું પડે. સિદ્ધાંત જોડે કોઈ રમત નહીં. એની સામે આપણે બેઠા લઈએ છીએ તો કોણ છે? આપણા જીવન તો એ પગારે રાખે. અગેન રિમેમ્બર જસ્ટ વન સેન્ટેન્સ, તમે જીબીના ચેરમેન હો તો પણ પ્લગમાં આંગળી નાખવાની નહીં. આ બધા પ્રસંગો તમને યાદ ના રહે તો આ વાક્ય યાદ રાખવાનું. 40 વર્ષ સુધી ઇલેક્ટ્રિકસિટી ડિસ્ટ્રીબ્યુટ કરી હોય ને તો પણ પ્લગમાં આંગળી નખાય નહીં. એમ નહીં માની રહ્યો કે ઇલેક્ટ્રિકસિટી તો એને ખબર હોવી જોઈએ કે હું જીબીનો ચેરમેન છું. હુ એવર યુ આર, તું ગમે તે હો, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર સ્ટ્રેસ ઇઝ અનએથિકલ બિઝનેસ પ્રેક્ટિસિસ. નેવર ગો ફોર ઇટ. ગ્રોથ ધીમે 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 થાય, શાંતિથી થાય, વન સ્ટેપ એટ અ ટાઈમ, એ રીતે થાય. દેટ ઇઝ કોલ્ડ સ્ટેબલ એન્ડ રિયલ ગ્રોથ. એવી રીતે જ વિકાસ કરાય. ગમે તેટલી ઓપોર્ચ્યુનિટી મળે, ખોટું કરવા ક્યારેય પ્રેરાશો નહીં.
એ મજા આવે એવો રસ્તો છે, એમાંથી પ્રગતિ જલ્દી થાય એવું દેખાય છે, ઘણા રૂપિયા એકસાથે મળી જાય એવું દેખાય છે ને મળી પણ જાય. પણ જ્યારે એકવાર જાય ને ત્યારે ચામડી ઉતારીને જાય. જો આ બધાની ગઈ બે ત્રણ પ્રસંગો કીધા, એટલે એ ખટકો રાખે તો કોઈ દિવસ સ્ટ્રેસ આવશે નહીં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન,